તે વિશે પણ આપણે ચર્ચા કરી ગયા આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યા એટલે બધી પ્લસ વાળી સંખ્યા હોય અને શરૂઆત 1 થી થાય કેમાં પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય એટલે બધી ધન સંખ્યા એટલે બધી પ્લસ વાળી સંખ્યા હોય પછી પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થાય અને બધી પ્લસ સંખ્યા આવે જ્યારે પૂર્ણાંક સંખ્યામાં 0 પણ આવે પ્લસ વાળી બધી સંખ્યા પણ આવે અને માઈનસ વાળી એટલે કે ઋણ સંખ્યાઓ પણ આવે જ્યારે દર્શાવેલું છે પૂર્ણ સંખ્યામાં 0 પણ આવતા હોય બધી પ્લસ વાળી સંખ્યા પણ આવે અને બધી માઈનસ વાળી એટલે કે ઋણ સંખ્યા પણ આવે રેડી આજે આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છે ટોપિક છે કે આપણે હવે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખામાં કઈ રીતે દર્શાવાય સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ કઈ રીતે કરી શકાય તે આજે આપણે શીખવાના છે બરાબર તો શરૂઆત કરીએ જો આપણો આજનો ટોપિક જે છે તે છે સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ એટલે સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ આ આપણે શીખવાનું છે કે કઈ રીતે થાય જોઈએ આ એક સંખ્યા રેખા દોરેલી છે હવે આ સંખ્યા રેખામાં મારે સંખ્યા દર્શાવવાની છે કઈ રીતે દર્શાવવાની છે ખાસ ધ્યાન આપજો સૌથી પહેલા વચ્ચે 0 આવે વચ્ચે 0 હવે 0 ની જમણી બાજુ કઈ બાજુ 0 ની જમણી બાજુ જમણી બાજુ બધી ધન પૂર્ણાંક આવતી હોય કેવી આવતી હોય ધન ધન એટલે કે બધી પ્લસ વાળી સંખ્યા જેમ કે 1 2 3 4 5 આવી એવી જ રીતે 0 ની ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ બધી ઋણ સંખ્યા આવતી હોય કેવી સંખ્યા ઋણ સંખ્યા અને પણ ઋણ સંખ્યા કેવી માઈનસ વાળી સંખ્યા જેમ કે -1 -2 -3 -4 આ રીતે તો 0 ની જમણી બાજુ કેવી સંખ્યા આવે ધન એટલે કે પ્લસ વાળી સંખ્યા અને 0 ની ડાબી બાજુ કેવી સંખ્યા આવે ઋણ એટલે કે માઈનસ વાળી સંખ્યાઓ આ પહેલો અને બહુ અગત્યની વાત છે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટેની વચ્ચે 0 આવે 0 ની જમણી બાજુ બધી પ્લસ વાળી સંખ્યા આવે અને 0 ની ડાબી બાજુ બધી માઈનસ વાળી સંખ્યા આવે પ્લસ વાળી સંખ્યાને કેવા પૂર્ણાંક કહેવાય ધન પૂર્ણાંક કહેવાય અને માઈનસ વાળી સંખ્યાને કેવા પૂર્ણાંક કહેવાય ઋણ પૂર્ણાંક કહેવાય હવે આપણે શું કરવાનું છે કે આને તારણો કાઢવાના છે શું કરવાનું છે તારણો તમને પ્રશ્ન થતો સર તારણો એટલે શું તો કે નિયમો છે બરાબર જે આપણે ખાસ યાદ રાખવાના છે અને સૌથી પહેલું અને ખૂબ અગત્યની વાત જે યાદ રાખવાની છે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા માટેની પૂર્ણાંક સંખ્યા માટેના જે તારણો છે એની વાત કરું છું પૂર્ણાંક સંખ્યા કેવા હોય અને નિયમો ક્યાં ક્યાં હોય ધન સંખ્યા ઋણ સંખ્યા મોટું કોણ નાનું કોણ આ બધા એના કેવા શું કહેવાય તારણો કહેવાય બરાબર તો સૌથી પહેલું તારણ એ આવે કે ઋણ સંખ્યા છે એ ધન સંખ્યા કરતાં નાની કેવી હોય નાની એટલે કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય કેવો હોય મોટો દરેક ધન પૂર્ણાંક એ દરેક ઋણ પૂર્ણાંક કરતા કેવા હશે મોટા હશે એટલે ધન પૂર્ણાંક એ દરેક ઋણ પૂર્ણાંક કરતા દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટા છે ધન પૂર્ણાંક કેવો હોય ઋણ પૂર્ણાંક કરતા મોટા હોય
આ સંખ્યાની કિંમત આ માઈનસ વાળી સંખ્યા કરતા કેવી છે વધારે મોટી કિંમત હોય બરાબર બી એવી રીતે ધન પૂર્ણાંક છે ધન પૂર્ણાંક કરતા કેવા થશે નાના થશે ક્લિયર તો પહેલો આપણે શું જોયું ધન છે એ ઋણ કરતા મોટા છે બીજું જીરો ની જમણી બાજુ જેમ આપણે જાવ એ કિંમત વધે અને જીરો ની ડાબી બાજુ જેમ જઈએ તેમ કિંમત ઘટે જે બોલું છું ધ્યાન રાખજો શૂન્ય ની જમણી બાજુ જતા શૂન્ય ની જમણી બાજુ જતા કિંમત વધે અને શૂન્ય ની ડાબી બાજુ જેમ જઈએ શૂન્ય ની ડાબી બાજુ જતા કિંમત ઘટે છે રેડી યાદ રાખવાનું છે શૂન્ય ની જમણી બાજુ જેમ તમે જાઓ એટલે કે ધન સંખ્યા બાજુ જાઓ એમ કિંમત માં વધારો થાય કિંમત વધતી જાય શૂન્ય ની ડાબી બાજુ જેમ આવો તેમ કિંમત ઘટતી જાય આનો મતલબ શું ખાસ સમજી લો એનો મતલબ એવો કે 2 કરતા 3 મોટા છે 3 કરતા 4 મોટા છે અને 4 કરતા 5 મોટા છે જ્યારે આ બાજુ -1 કરતા -2 નાના છે ઉલટું થાય +માં 1 કરતા 2 મોટા હોય જ્યારે -માં -1 કરતા -2 નાના હોય એવી રીતે -2 કરતા -3 નાના -3 કરતા -4 નાના હોય તો આ યાદ રાખવાનું ખાસ જેમ જમણી બાજુ તરફ જાઓ તેમ કિંમત વધે અને જેમ ડાબી બાજુ જાઓ 0 ની તેમ કિંમત ઘટે 0 ની જમણી બાજુ જવાની કિંમત વધે 0 ની ડાબી બાજુ જેમ જાઓ તેમ કિંમત ઘટે ફરી એકવાર 1 કરતા 2 મોટા હોય 2 કરતા 3 મોટા હોય 3 કરતા 4 મોટા હોય એ રીતે જ્યારે આ બાજુ -1 કરતા આને કરતા ઊંધો -1 કરતા -2 નાના હોય -2 કરતા -3 નાના હોય -3 કરતા -4 નાના હોય એટલે કે -4 કરતા -3 મોટી કિંમત થઈ ગઈ -3 કરતા -2 મોટી કિંમત થઈ ગઈ -2 કરતા -1 મોટી કિંમત થઈ ગઈ સમજે છે પ્લસ વાળી સંખ્યામાં જેમ થાય એના કરતા અહીંયા સાવ ઉલટું અહીંયા જેમ આગળ જાવ કિંમત વધે અહીંયા જેમ આગળ જાવ કિંમત ઘટે એટલે આ એક નિયમ છે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે જે ખાસ યાદ રાખવાનું પૂર્ણાંક સંખ્યાઓ માટે રેડી પૂર્ણાંક સંખ્યાઓ માટે ખાસ અગત્યની વસ્તુ છે આ નિયમ ભૂલો નહીં એના પછીનો આપણે નિયમ જોઈએ ત્રીજું કારણ કે 0 થી ની ધન પૂર્ણાંકમાં ન આવે અને ઋણ પૂર્ણાંકમાં પણ ન આવે શૂન્ય એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી શૂન્ય એ ના તો ધન પૂર્ણાંક છે એના તો ઋણ પૂર્ણાંક છે એ બે માં એક પણ છે નહીં 0 સ્વતંત્ર સંખ્યા છે બરાબર 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી એનો ધન માં પણ સમાવેશ ન થાય ઋણ પૂર્ણાંક માં પણ સમાવેશ થાય નહીં 0 નો આ એક યાદ રાખવા જેવી બાબત છે બરાબર ફરીથી પહેલેથી જે ધન પૂર્ણાંક કે દરેક ઋણ પૂર્ણાંક કરતાં કેવી સંખ્યા છે મોટી સંખ્યા હશે બીજું શૂન્ય ની જમણી બાજુ જાવે એમ કિંમત વધે અને શૂન્ય ની ડાબી બાજુ જાવે એમ કિંમત ઘટે ત્રીજું શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી એના પછીનો નિયમ આપણે જોઈએ કે આપણે એ જોયું કે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક કરતા મોટો છે ઝીરો કેવા થાય તો કે ઝીરો છે ધન પૂર્ણાંક કરતા નાનો થાય અને ઝીરો એ ઋણ પૂર્ણાંક કરતા કેવો થાય મોટો થાય તો શૂન્ય એ ધન પૂર્ણાંક કરતા નાનો છે અને પછીનો નિયમ શું બની શકે કે શૂન્ય એ ઋણ પૂર્ણાંક કરતા ઋણ પૂર્ણાંક કરતા મોટો છે રેડી શું કહે છે 0 છે એ ધન પૂર્ણાંક કરતા કેવો છે નાનો છે 1 કરતા 0 નાનો હોય ને સ્વાભાવિક છે પણ માઈનસ વાળે એટલે ઋણ પૂર્ણાંક કરતા 0 કેવો થાય મોટો થાય -1 કરતા 0 મોટો બરાબર સૌથી ધન પૂર્ણાંક કરતા 0 નાનો ઋણ પૂર્ણાંક કરતા 0 ની કિંમત કેવી કહેવાય મોટી એટલે +1 કરતા એ નાનો
माइनस एक करता ही मोटो प्लस बे करता ही नाना कीमत जीरो माइनस बे करता जीरो नी कीमत मोटी के भाई बराबर छे नियम छे आ कारणो खास याद राखवाना छे आ बधु काम आवशे खूब अगत्यनी वस्तु छे શું કે છે પેલું તો કે બધા પ્લસ વાળા એટલે ધન પૂર્ણાંક છે બધા માઈનસ પૂર્ણાંક કરતા કેવા હોય મોટા હોય આની કિંમત માઈનસ વાળી સંખ્યા કરતા મોટી હોય પછી શૂન્યની જમણી બાજુ જેમ તમે જાઓ એ કિંમત વધતી જાય અને શૂન્યની ડાબી બાજુ જેમ તમે જાઓ એ કિંમત ઘટતી જાય એટલે કે માઈનસ એક કરતા માઈનસ બે નાનું થઈ જાય પછી તો કે શૂન્ય છે એક એમ આવે ના તો ધન પૂર્ણાંકમાં સમાવેશ થાય કે ના તો ઋણ પૂર્ણાંકમાં સમાવેશ થાય ત્યારબાદ શૂન્ય છે ધન પૂર્ણાંક કરતા નાની સંખ્યા છે પરંતુ ઋણ પૂર્ણાંક કરતા શૂન્ય મોટી સંખ્યા કહેવાય રેડી તો આટલું છે ખાસ યાદ રાખી લેવા જેવી વસ્તુ છે જોઈ લો પછી આપણે આગળ વધીએ આપણે એક વસ્તુ જોઈ કે 0 ની જમણી બાજુ જાઓ તો કિંમત વધે जीरो ની ડાબી બાજુ એટલે માઈનસ માં જેમ નામ કરી શકતા જાય કિંમત ઘટતી જાય 1 2 3 4 એમ વધતા જાય કિંમત પ્લસ માઈનસ માં ઘટતા જાય માઈનસ 1 કરતા માઈનસ 2 નાના માઈનસ 2 કરતા માઈનસ 3 નાના એને દર્શાવવાની સંકેત કયો આ સંખ્યા મોટી છે એટલે કે સંકેત હોવો જોઈએ કે નહીં તો સંકેત છે કયો સંકેત છે એ આપણે જોઈએ દાખલા તરીકે આમ આપેલું છે માઈનસ 8 અને 7 આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે તો તમને ખબર હશે મેં તમને હમણાં જ કીધું દરેક ધન સંખ્યા પર પહેલો નિયમ શું હતો કે દરેક ધન સંખ્યા ઋણ સંખ્યા કરતા કેવી છે મોટી છે તો 7 અહીં પ્લસ છે ને ધન છે જો પ્લસ ની નિશાની તમારે કરવાની જરૂર પડે નહીં ખાલી એને સંખ્યા લખેલી હોય એની આગળ કઈ નિશાની ના કરેલી હોય તો એ સંખ્યાની નિશાની કઈ સમજવાની પ્લસ એટલે 7 ની આગળ કોઈ નિશાની નથી એટલે 7 કેવા સમજવાના પ્લસ છે તો આ ધન પૂર્ણાંક છે ના ઋણ પૂર્ણાંક છે તો આપણો પહેલો નિયમ શું છે કે દરેક ધન પૂર્ણાંક કે દરેક ઋણ પૂર્ણાંક કરતા હંમેશા મોટા હોય અને પ્લસ 7 ની કિંમત માઈનસ 7 ની કિંમત કરતા કેવી છે મોટી સમજે છે બોલું છું પ્લસ 7 ની કિંમત માઈનસ 8 કરતા હંમેશા મોટી હશે તો મારે આ કિંમતને માઈનસ 8 કરતા મોટી દર્શાવવા માટે આપણે સંકેત ખરો તો છે કયો સંકેત છે આ આને કહેવાય શું તો કે આને કહેવાય લેસ ધેન શું કહેવાય લેસ ધેન આનો મતલબ શું થાય સંકેતનો તો કે જે બાજુ પાક્ષ્યું ખુલ્લું છે સમજાવું જે બાજુ પાક્ષ્યું ખુલ્લું છે એ સંખ્યા મોટી અને જે બાજુ કોણીનો ભાગ આવે શેનો ભાગ આવે છે કોણીનો હું આવે છે એ વાળી સંખ્યા નાની તો અહીંયા 7 મોટા છે અને માઈનસ 8 નાના છે એવું આ સંકેત દર્શાવે છે આવા સંકેતનું શું કહેવાય લેસ ધેન પછી આ રીતે હોય કે 9 અને માઈનસ 2 તો આ ધન સંખ્યા છે આ ઋણ સંખ્યા છે તો મોટી કોણ થાય ધન સંખ્યા તો એને દર્શાવવા માટે આને કઈ રીતે દર્શાવી શકાય છે આ રીતે આને કહેવાય ગ્રેટર ધેન શું કહેવાય ગ્રેટર ધેન આમાં પણ જે બાજુ પાક્ષ્યું ખુલ્લું છે એ બાજુનો ભાગ મોટો જે બાજુ કોણી છે એટલે ખૂણો છે એ બાજુનો ભાગ નાનો યાદ કેમ રખાય કે સર લેસ ધેન છે અને લેસ ધેન કહેવાય અને ગ્રેટર ધેન કહેવાય તો જો એનો શેપ જ એનો આકાર જ એ ટાઈપનો છે આનો આકાર આવો છે ને રેડી આ જે લ જેવું થાય કે નહીં લ જેવું થયું પાખ્યું જો આ પાખ્યું લેસ દેન ગો પાખ્યું લ કેવી રીતે ગ્રેટર દેન માં પણ છે આ પાખ્યું ગ જેવું થઈ ગયું આ બાબત જે સમજાવવાનો ટ્રાય કરું છું એ જોઈ લો આ લ જેવું થયું આ લો બાદ ના બાદ છે ગ જેવું થયું તો લ જેવા ભાગને લેસ દેન કહેવાય ગ જેવા ભાગને ગ્રેટર ધેન કહેવાય રેડી ખાલી નામ યાદ રાખવાનું છે બાકી નિયમ તો સેમ જ હોય જે બાજુ પાછી ખુલ્લી મોટું અને જે બાજુ કોણી એટલે ખૂણાનો ભાગ આવી શકે કેવી થાય નાની થાય બેટો મગજમાં એવી જ સંખ્યા છે આપેલી છે ચલો આને સોલ્વ કરવાનું છે
તમને એમ કે માઈનસ 3 ને માઈનસ 4 હવે આપણે નિયમ તો એ પેલો ઈ નિયમ છે કે બધી ધન સંખ્યા બધી ઋણ સંખ્યા કરતા મોટી હોય પણ અહીંયા તો બંને કેવી છે ઋણ સંખ્યા છે તો માઈનસ 3 મોટા થાય કે માઈનસ 4 મોટા થાય તો મેં તમને હમણાં જ કીધું 0 ની ડાબી બાજુ જેમ જાવ આ બાજુ જેમ આવતા જાવ કિંમત ઘટતી જાય એટલે માઈનસ 4 થી માઈનસ 3 પછી આવે ને તો માઈનસ 4 ની કિંમત માઈનસ 3 કરતા કેવી છે ઓછી ઘટેલી હશે આ બાજુ જેમ આવો તેમ ઘટતી જાય કિંમત એટલે માઈનસ 3 કરતા માઈનસ 4 નાના થઈ જાય એટલે માઈનસ 4 ની કિંમત નાની છે માઈનસ 3 ની કિંમત મોટી છે તો અહીંયા લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન બોલો ગ્રેટર ધેન આવશે કે લેસ ધેન હા ગ્રેટર ધેન આવે ને કારણ કે માઈનસ 3 મોટા છે તો એ બાજુ બાકી ખુલ્લું હોવું જોઈએ માઈનસ 4 નાના છે એ બાજુ શું આવું જોઈએ કોણીનો ભાગ એટલે કે અણી આવી જોઈએ ને આ જે ભાગ છે આ શું થયું ગ્રેટર ધેન એવી જ રીતે આવી સંખ્યા છે ઝીરો ત્રણ તો આ બેમાં મોટી સંખ્યા કઈ તો કે આપણે એક નિયમ એ પણ હતો કે ઝીરો કરતા ઝીરો જે છે એ બધી ધન પૂર્ણાંક કરતા નાના છે અથવા તો ઝીરો કરતા બધા ધન પૂર્ણાંક મોટા છે તો આ ધન પૂર્ણાંક છે આ ઝીરો છે ઝીરો કરતા બધા ધન પૂર્ણાંક મોટા હોય એટલે આની કિંમત મોટી છે તો મારે આ બાજુ મોટી કિંમત લખવી છે તો એને કઈ નિશાની આવશે લેસ ધેન સરસ અહીં કઈ નિશાની આવશે લેસ ધેન ઓકે લેસ ધેન આનો મતલબ એ પણ જે બાજુ પાકી ખુલ્લી મોટું અને જે બાજુ ઓણી એટલે કોણીનો ભાગ છે નાનો બરાબર હજુ એક આપણે લઈએ આ રીતની સંખ્યા છે આમાં પણ પાછા બે માઇનસ આવ્યા પાછું આમ જાવે કિંમત ઘટે ડાબી બાજુ જાવે કિંમત ઘટે એટલે માઇનસ તો તમારે યાદ રાખવાનું જેમ સંખ્યા મોટી માઇનસમાં એમ એની કિંમત નાની 7 કરતા 9 મોટા હોય પણ માઇનસ છે તો ઊંધું થઈ જાય તો કોણ મોટા થાય 7 સમજાય માઇનસ માં ખાસ યાદ રાખવાનું જેમ સંખ્યા મોટી એમ એની કિંમત નાની 7 કરતા 9 મોટા છે પણ માઇનસ હોવાથી 7 મોટા થઈ જાય 7 મોટા છે એટલે બાજુ બાકી ખુલ્લું રાખવાનું આમાં આવશે નાની કેવો સંકેત કહેવાય ગ્રેટર ધેન તો ખાસ આ બે સંકેત યાદ રાખવાના છે લેસ ધેન અને ગ્રેટર ધેન રેડી કોઈ સંખ્યા મોટી છે નાની છે આ રીતે દર્શાવાય ગ્રેટર ધેન અને લેસ ધેન ની નિશાની દ્વારા હવે બીજી વસ્તુ તમને એમ કહે આ રીતે છે પ્રશ્ન પૂછેલો હોય તો માઈનસ 3 અને માઈનસ 7 વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે અને ક્યાં ક્યાં પૂર્ણાંકો આવે અને માઇનસ 3 અને માઇનસ 7 માં સૌથી મોટો પૂર્ણાંક અને સૌથી નાનો પૂર્ણાંક કયો શું કહે છે માઇનસ 7 અને માઇનસ 7 વચ્ચે કેટલા પૂર્ણાંક આવે એટલે કે કેટલી સંખ્યા આવે તો વિચારો માઇનસ 3 અને માઇનસ 7 વચ્ચે કેટલા પૂર્ણાંક આવે તો માઇનસ 3 આ બધા છે માઇનસ 7 વચ્ચે કેટલા જવા જવાબ છે માઇનસ 3 પછી શું આવશે માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 અને પછી માઇનસ 7 આવે તો માઇનસ 3 અને માઇનસ 7 વચ્ચે કેટલી સંખ્યા આવે છે બેની વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો કે 3 સંખ્યા કેટલી સંખ્યા આવે છે 3 તો પહેલાનો જવાબ શું આવશે 3 સંખ્યા આવે પછી બીજો પ્રશ્ન શું કહે છે ક્યાં ક્યાં પૂર્ણાંકો આવે એ જે 3 પૂર્ણાંકો કીધા ને તમે 3 સંખ્યા એટલે પૂર્ણાંકો એ ત્રણ પૂર્ણાંકો ક્યાં ક્યાં છે કે -4 -5 અને -6 -4 -5 અને -6 ત્રીજો પ્રશ્ન -3 અને -7 માં સૌથી મોટો પૂર્ણાંક અને સૌથી નાનો પૂર્ણાંક કયો ચલો -3 અને -7 ની વાત કરી ડાબીમાં મોટું કોણ અને નાનું તો આપણે શીખી ગયા જેમ ડાબી બાજુ આવે એમ કિંમત ઘટે અને બીજી રીતે યાદ શું રાખવાનું જેમ જેવી સંખ્યા મોટી એવી એની કિંમત નાની -3 7 અને 3 માં મોટા 7
પણ માઈનસ હોવાથી નાના થઈ જાય અને 3 મોટા થઈ જાય તો આ બંને ગુણાંકમાં મોટો ગુણાંક માઈનસ 3 થાય અને નાનો ગુણાંક માઈનસ 7 થાય તો મોટો ગુણાંક કોણ થશે માઈનસ 3 અને નાનો ગુણાંક કોણ થશે માઈનસ 7 બરાબર છે રેડી ફરી એકવાર આપણે બે સંખ્યા વચ્ચે નાની છે મોટી છે દર્શાવવા માટેનો સંકેત આ બે છે લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન બે નો નિયમ ઈ જે બાજુ પાછું ખુલ્લું કે સંખ્યા મોટી જે બાજુ ખૂણી એટલે અણીવાળો ભાગ આવી સંખ્યા નાની રેડી માઈનસ વાળી સંખ્યામાં જેમ સંખ્યા મોટી અને એની કિંમત નાની થઈ જાય 4 મોટા છે પણ માઈનસ હોવાથી કિંમત નાની થઈ જાય અને 3 મોટા થઈ જાય નિયમો યાદ રાખવાના 0 ની જમણી બાજુ જાવે કિંમત વધે 0 ની ડાબી બાજુ આવે કિંમત ઘટે ધન સંખ્યા માઈનસ કરતા હંમેશા મોટી હોય માઈનસ વાળી સંખ્યામાં જેમ સંખ્યા વધે કિંમત એની ઘટતી જાય બરાબર આ બધા નિયમ છે યાદ રાખવાના પછી આપણે એક દાખલો જોઈએ આજના બધા આગળ રાખીએ આગળ ભણીશું ત્યારે બીજા દાખલા પણ જોઈશું ત્યાં સુધી શીખતા રહો અને સ્વસ્થ રહો